અને હવે સમાચાર સુપર ફાસ્ટમાં આગળ વધીએ. પહેલા એલાન અને પછી અટકાયત બાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી હાર્દિકનો છુટકારો થયો. આંદોલન માટે મેદાને પડેલા હાર્દિકે ફરી એકવાર એલાન કર્યું છે. 25 ઓગસ્ટના રોજ આંદોલન પહેલા ન્યૂઝ 18 ગુજરાતી સાથેની તેણે વાતચીત કરી છે. રામોલના કેસમાં 24મી તારીખે તેની ધરપકડ કરવામાં આવશે, પણ 25મી ઓગસ્ટે તે ઘરેથી ઉપવાસ આંદોલન કરશે. સુરતના સરથાણામાં તોડફોડના મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ કરાયા છે. 15થી વધુ બાઇક સવાર પર 2 બસ પર પથ્થરમારો કરવાનો આરોપ અને બસમાં આગ લગાવવા બદલ ગુનો નોંધાયો છે. સરથાણામાં અનિચ્છનીય ઘટનાને રોકવા એસઆરપી ખડે પગે છે. માત્ર યોગી ચોક વિસ્તારમાં જ એસઆરપીના 50 જવાનો તૈનાત છે. સુરતના સરથાણામાં એસઆરપીનો કાફલો ખડકી દેવાયો છે. પેટ્રોલિંગ માટે પણ પોલીસની ટીમ તૈનાત છે. ગઈકાલ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગઈકાલે પાટીદાર યુવકોએ હાર્દિક અને અલ્પેશ કથિરિયાની ધરપકડ થતાં બીઆરટીએસની 2 બસમાં તોડફોડ કરી હતી, આગ ચંપી કરી હતી. પોલીસે રાતથી જ અહીં પોલીસનો બંદોબસ્ત ગોઠવ્યો હતો. શાંતિ આજે જળવાઈ રહે તે માટે કડક વ્યવસ્થા કરાઈ છે. હાર્દિકની ધરપકડ બાદ રાજકોટમાં પણ પડઘા પડ્યા. ભાયાવદરમાં પાસ કાર્યકર્તાઓએ હાર્દિકના સમર્થનમાં રામધૂનનો કાર્યક્રમ રાખ્યો, જોકે મંજૂરી ન હોવાથી પોલીસે કાર્યક્રમ બંધ કરાવ્યો. 1 પાસ આગેવાનની અટકાયત કરાઈ. વિફ્રેલી પાટીદાર મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. નજીકમાં આવેલ હનુમાનજી મંદિર પાસે મોટી સંખ્યામાં પાટીદાર મહિલાઓએ રામધૂન કરી. આ મામલે વિવાદ વકરે તે પહેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સમજાવટથી પાસ આગેવાનોને પોલીસે મુક્ત કર્યા. રાજકોટ કોર્પોરેશને દબાણ હટાવવાની ઝુંબેશને આગળ ધપાવતા વધુ 1 વિસ્તારમાં સફાયો બોલાવ્યો. પાલિકાની દબાણ શાખાએ કોઠારીયા ચોકડી પાસે ગેરકાયદેસર દબાણો દૂર કર્યા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એસઆરપીનો બંદોબસ્ત ગોઠવાયો. રક્ષાબંધન ઉપરાંત અન્ય તહેવારો પહેલા આરોગ્ય વિભાગ વધુ એકવાર સક્રિય થયો છે. સુરતમાં આરોગ્ય વિભાગની ટીમે મીઠાઈની દુકાનોમાં તવાઈ બોલાવી ટીમના અધિકારીઓએ માવાના સેમ્પલ લીધા. વડોદરામાં પાદરાના આંતીથી અંબાડા જવાના રસ્તા પરથી પશુ ભરેલી ટ્રક પકડાઈ છે. 17 ભેંસ તેમાંથી મળી આવી છે. પશુઓને ગેરકાયદેસર રીતે ભરૂચના કતલખાનામાં મોકલાઈ રહ્યા હતા. ટ્રકની સાથે 2 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. કરજણ ખાતે પાંજરાપોળમાં પશુઓને મોકલી અપાયા છે. સુરતમાં મોડી રાત્રે વરસાદી માહોલ છવાયો. સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી માહોલથી રાત્રે વાતાવરણમાં ઠંડક ફેલાઈ. 1 સપ્ટેમ્બરથી બીઆરટીએસમાં રોકડેથી ટિકિટ નહીં મળે. જો તમારે ટિકિટ લેવી હશે તો જનમિત્ર કાર્ડ, જનયાત્રા મોબાઈલ એપ્લિકેશન, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડની મદદ લેવી પડશે. જો આ ચીજવસ્તુઓ નહીં હોય તો તમને બીઆરટીએસમાં મુસાફરી કરવા નહીં મળે. બિટકોઇન મામલે સુરતના કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે. મગદલ્લા શિવધારા રેસીડેન્સીમાં રહેતા સચિન વિસ્તારમાં સિનેમા ગૃહ ચલાવતા સંચાલક જીગર પટેલ આ ઠગ ટોળકીના શિકાર બન્યા છે. ફેસબુક પર બિટકોઇનની એડ જોઈને જીગરભાઈએ ઝેડપાય પર એકાઉન્ટ બનાવ્યું હતું. 1 કરોડના બિટકોઇન ખરીદવા તેમણે અલગ અલગ તારીખે મળીને લાખો રૂપિયા જમા કરાવ્યા. જીગરભાઈને શંકા જતા તેમણે તપાસ કરી હતી, જ્યાં ભેજા બાજુની ઓફિસમાં તાળા લાગેલા જોઈ પોતે ઠગાઈનો ભોગ બન્યાનું તેમને માલૂમ પડ્યું. આખરે જીગરભાઈએ કામરેજ પોલીસ મથકમાં 5 ભેજાબાજ ઠગ સામે ફરિયાદ દાખલ કરાવી. અમદાવાદના જુહાપુરામાં જમીનના ઝઘડામાં ધડાધડ 5 રાઉન્ડ ફાયરિંગ કરાયું. ફાયરિંગનો આ વીડિયો સામે આવ્યો છે. ડોન લતીફના સાગરિત અઝીમ સસલાના ભાઈ અબ્દુલ ખાન પઠાણે ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરતાની સાથે જ નાસભાગ મચી હતી. જમીનના માલિક અબ્દુલ રહીમ પાસે જમીન પડાવવા આ ફાયરિંગ કરાયું હતું. અરવલ્લીના 1 PSI અને 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયા છે. PSI MB ગઢવીને સસ્પેન્ડ કરાયા. દારૂનો જથ્થો પોલીસ ચોપડે નહીં નોંધાવતા આ તવાઈ બોલાવાઈ છે. માથાભારા અને સમગ્ર લુણાવાડામાં આતંક મચાવનાર કુખ્યાત ગુનેગાર સાજીદ ઉર્ફે રાબડી મહીસાગર પોલીસે કરેલા ફાયરિંગમાં મોતને ઘાટ ઉતારાયો. લુણાવાડાના નગરજનો કુખ્યાત સાજીદના મોત બાદ હાશકારો અનુભવી રહ્યા છે. મહીસાગર પોલીસ નગરજનો માટે હીરો બની ગઈ. કુખ્યાતને મારવા માટે પોલીસે પણ પોતાના જીવની બાજી લગાવી દીધી હતી. કુખ્યાત સાજીદે તલવારથી પોલીસ પર હુમલો કર્યો. 3 મહિલાઓને બાનમાં લીધી, છતાં પોલીસ સહેજ પણ ડરી નહીં.
લુણાવાડામાં અનેક ગુનાઓ આચરીને નગરજનોને ત્રાહિમામ કર્યા હતા સાજીદે. સાજીદ સામે વિવિધ ગુના સાથે 48 એફઆઈઆર છે. અગાઉ રાબડી આર્મ્સ એક્ટ હેઠળ 7 વર્ષની સજા કાપી ચૂક્યો હતો. ચોરી લૂંટ ખંડણી કેસમાં સજા કાપી તે હાલમાં બહાર હતો ત્યારે ઘણા સમયથી પોલીસ તેને ચોરીના ગુનામાં પકડી લેવા માટે આયોજન કરી રહી હતી. અંતે મહીસાગર પોલીસને રાબડી વિશે માહિતી મળી હતી, આથી તેને ફિલ્મી ઢબે પકડી લેવા માટેની કવાયત શરૂ કરાઈ હતી. દાહોદના ચંદવાણામાંથી રૂપિયા 15,67,000નો વિદેશી દારૂ પકડાયો. વાહન ચેકિંગ દરમિયાન ડમ્પરમાંથી વિદેશી દારૂની બોટલો મળી. ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો. દારૂમાં જે રીતે હેરાફેરી કરવામાં આવે છે, ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરના અનોખા કરતબો પણ આ સમયે સામે આવે છે. શામળાજીના વેણપુર પાસેથી 1,29,000નો દારૂ પકડાયો. ટેમ્પોમાં ચોરખાનું બનાવીને આ દારૂ ભરવામાં આવ્યો હતો. પોલીસે દારૂ અને ટેમ્પો સહિત 4,29,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. છોટાઉદેપુર નજીક ગુજરાત મધ્યપ્રદેશ સરહદ પર એસટી બસ પર પથ્થરમારો થયો. આ હુમલામાં બસમાં સવાર વિદ્યાર્થીઓ ઘાયલ થયા. આ પ્રકારની આ પહેલી ઘટના નથી. પંચમહાલના દલવાડા ગામે 10-12 જેટલા ધાડપાડુઓએ 3 મકાનોને નિશાન બનાવ્યા. સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની તેમણે લૂંટ ચલાવી. અનેક મકાનમાં લૂંટારૂઓએ 2 ઇસમોને માર મારી ઇજા પહોંચાડી હતી. કચ્છના ભુજિયા ડુંગરા નજીકથી એક યુવકનો મૃતદેહ મળ્યો. કુવામાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. પોલીસના પ્રાથમિક તારણમાં યુવક અકસ્માતે કુવામાં પડ્યો હોવાનું સામે આવ્યું. સુરતમાં ચોરી કરવા આવેલ શખ્સને સ્થાનિકોએ મેથી પાક ચખાડ્યો. મગદલ્લાના આનંદ આવાસમાં આવેલ ચોરની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ. આરોપી ગાડી ખેંચી બહાર જતો હતો. સિક્યોરિટીને શંકા ગઈ ત્યારે આ ચોરને સ્થાનિકોએ પકડી લીધો. કપાસની દુશ્મન એટલે ગુલાબી ઈયળ, અને આ ઈયળથી બચવા ખેડૂતો પ્રયત્નશીલ હોય છે. કોઈ દવાનો ઉપયોગ કરે છે, કોઈ દેશી ઉપચાર. બનાસકાંઠાના વડાલા ગામના એક ખેડૂતે એવો ઉપાય શોધ્યો જેનાથી તેના ખેતરમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ નહીવત થઈ ગયો છે. આ ખેડૂતે આખા ખેતરમાં ફેરોમેટ ટ્રેપ લગાવી છે. આ ટ્રેપ લગાવ્યા બાદ ઈયળનું પ્રમાણ ઘટી ગયું છે. આ પદ્ધતિ સસ્તી પણ છે. ફેરામેટ ટ્રેપ લગાવવાનો ખર્ચ પ્રતિ એકરે માત્ર રૂપિયા 150 થાય છે. આ ટ્રેપ લગાવ્યા બાદ દવાઓના છંટકાવની જરૂર નથી પડતી. ગુલાબી ઈયળ કપાસની સૌથી મોટી દુશ્મન છે. ઈયળ કપાસના ફૂલ ખાઈ જાય છે. અનેક મોંઘીદાટ દવાના છંટકાવ પછી પણ આ ઈયળનો ઉપદ્રવ અટકતો નથી. પરિણામે ખેડૂતને મોટા નુકસાનનો સામનો કરવો પડે છે. થેરાસણ ગામના ખેડૂત મુકેશભાઈ પટેલે કરેલા ફેરોમેટ ટ્રેપના પ્રયાસ સફળ થતા હવે અન્ય ખેડૂતો પણ આ ટ્રેપનો ઉપયોગ કરી કપાસના પાકને બચાવી રહ્યા છે. દ્વારકામાં બાવાતળ વિસ્તારની નદીમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભય. આસપાસની વાડી વિસ્તારના બાળકો અભ્યાસ માટે નદી પરના બેઠા પુલનો ઉપયોગ કરતા હોવાથી વિદ્યાર્થીઓમાં પણ ભય. ચોમાસાની ઋતુ વૃક્ષારોપણ માટે શ્રેષ્ઠ છે. મોરબીમાં વિવિધ સંસ્થાઓએ તુલસીના રોપાનું વિતરણ કર્યું. મયુર નેચર ચેરિટેબલ ટ્રસ્ટ, સામાજિક વનીકરણ વિભાગ ટંકારા, ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી સહિતની સંસ્થાઓએ તુલસીના રોપાનું વિતરણ કર્યું. બનાસકાંઠામાં ઓગડ વિદ્યામંદિરમાં અનાવરણનો ત્રિવેણી સંગમ રચાયો. કોંગ્રેસના અમિત ચાવડા, પરેશ ધાનાણી ધારાસભ્યોની ઉપસ્થિતિમાં પ્રાર્થના હોલ, શિલાન્યાસ અને પ્રતિમાનું અનાવરણ કરાયું. શ્રાવણમાં શિવભક્તિનો વિશેષ મહિમા છે. ગોધરાના અંકલેશ્વર મહાદેવના મંદિરનું અનેરું મહત્વ છે. કહેવાય છે કે આ મંદિરનું શિવલિંગ જંગલમાં આંકડાના વૃક્ષમાંથી સ્વયંભૂ પ્રગટ થયું છે. આથી આ શિવલિંગ અંકલેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. વાપીની બજારમાં સ્વદેશી રાખડીઓએ ધૂમ મચાવી છે. લોકોએ ચાઇનીઝ રાખડીઓનો બહિષ્કાર કર્યો છે.
ભાવનગરમાં કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં છેલ્લા 4 વર્ષથી દિવ્યાંગ વિદ્યાર્થિનીઓ માટે રાખડી બનાવવાના વર્કશોપનું આયોજન કરાય છે, જેમાં રાખડી કેવી રીતે બનાવવી તે અંગે માર્ગદર્શન અપાય છે. આજે પવિત્ર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. ભક્તો ભક્તિમય થઈ ગયા છે, શિવ ભક્તિમાં લીન થઈ ગયા છે. વહેલી સવારથી શિવાલયોમાં ગુંજી રહ્યો છે હર હર મહાદેવનો નાદ. વડોદરામાં જોવા મળ્યો ભક્તિમય માહોલ. શિવભક્તો ભોળાનાથની ભક્તિમાં લીન થઈ ગયા. વહેલી સવારથી શિવાલયમાં ભક્તોની ભીડ ઉમટી પડી અને મહાદેવ પર થઈ રહી છે બિલ્વ વર્ષા. શ્રાવણના બીજા સોમવારે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ સાથે સોમનાથના દર્શન કરવા પહોંચ્યા. રાધિકાએ સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક મહાપૂજા સામગ્રી અર્પણ કરી અને પૂજાવિધિ કરી. શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરાઈ. ભક્તોની ભીડ વચ્ચે સોમનાથ મહાદેવની દિવ્ય આરતી કરાઈ. પવિત્ર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર તમામ શિવ મંદિરમાં શિવભક્તોની ભીડ. શિવભક્તો શિવજીને પ્રસન્ન કરવા દૂધ જળનો અભિષેક કરે છે, પરંતુ આણંદમાં સિનિયર સિટીઝને દૂધનો બગાડ ન કરી માત્ર થોડું દૂધ શિવલિંગ પર અર્પણ કરી બાકીનું દૂધ શિવ મંદિરની બહાર મૂકેલા પાત્રમાં રેડી દીધું અને આ પાત્રમાં એકત્રિત થયેલ દૂધને નજીકની શાળા કે આંગણવાડીના ભૂલકાઓને આપવામાં આવી રહ્યું છે. સિનિયર સિટીઝન આ સિલસિલો છેલ્લા 8 વર્ષથી અવિરત ચલાવી રહ્યા છે. આટલેથી જ ન અટકતા પોતાના ખર્ચે અન્ય શિવભક્તોમાં જાગૃતિ લાવવા તેઓ પેમ્પલેટ પણ વહેંચે છે અને અન્ય શિવભક્તોને દૂધનો બગાડ નહીં કરવા સંકલ્પ પણ લેવડાવે છે. શ્રાવણના સોમવાર નિમિત્તે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતીના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા. વહેલી સવારથી મંદિરમાં ભક્તોનો મેળાવડો જોવા મળ્યો. ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં શ્રાવણમાં શિવની પૂજા અર્ચનાનું ખાસ મહત્વ છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને શ્રાવણ મહિનાના સોમવારમાં મહાકાલના દર્શન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચે છે. જાપાનના વિદેશ મંત્રી ઇટુનોરી ઓનોડેરા ભારતની મુલાકાતે છે, ત્યારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ પર સોનિયા ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી સમાધિ સ્થળ પર યોજવામાં આવેલા કાર્યક્રમમાં તમામ ઉપસ્થિત રહ્યા હતા. ઝારખંડના લોહરદગામાં 2 સગીરા પર 11 લોકોએ દુષ્કર્મ આચર્યું, ત્યારે પોલીસે સગીરાઓની પૂછપરછના આધારે 11 લોકોની ધરપકડ કરી છે. તેમના વિરોધમાં ગુનો નોંધી તપાસની કાર્યવાહી શરૂ કરી છે. રવિવારથી ઇસ્લામના સૌથી પવિત્ર એવા હજયાત્રાનો પ્રારંભ થયો છે. 5 દિવસ ચાલનારી આ યાત્રામાં દુનિયાભરમાંથી લાખોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટે છે. ઇસ્લામનું આ પ્રાચીન ધાર્મિક અનુષ્ઠાન મુસલમાનો માટે મહત્વપૂર્ણ છે. 1 કરોડ નોકરીઓ પેદા કરવી, એક ઇસ્લામિક અને કલ્યાણકારી દેશ બનાવવો અને આંતરરાષ્ટ્રીય સ્તર પર તાર તાર થયેલી પાકિસ્તાનની છબીને સુધારવી જેવા પડકારો પાકિસ્તાનના નવા પીએમ સામે છે. ક્રિકેટર રહી ચૂકેલા ફાયર બ્રાન્ડ રાષ્ટ્રવાદી ખાન રાજકારણની પીચ પર ખરા ઉતરશે કે કેમ તેના પર સૌની નજર છે. જળવાયુ પરિવર્તનના કારણે સમુદ્રના જળસ્તરમાં થયેલી થોડી વૃદ્ધિ દુનિયામાં સુનામીથી થનારી તબાહીનો ખતરો વધારી શકે છે. એક અધ્યયનમાં આ ચેતવણી અપાઈ રહી છે. તટીય શહેરોમાં સમુદ્રનું જળસ્તર વધવાના ખતરા અંગે તમામ જાણકારી છે, પરંતુ આ નવા અધ્યયનથી જાણવા મળ્યું છે કે ભૂકંપ બાદ આવેલી સુનામીથી તટીય શહેરો ઉપરાંત દૂર વસેલા શહેરો સામે પણ જોખમ ઊભું થઈ શકે છે.